અત્યાર સુધી આપણે જે જે લેટર્સ જોઈએ એમાં જે ક્રેડિટર છે એને ડેટરને લેટર લખે છે, એટલે કે સેલર છે એને કસ્ટમરને લેટર લખે છે, એને રિમાઇન્ડર્સ મોકલે છે બિલ પે કરવા માટેના. આજે આપણે આ લેટર જોશું એમાં જે ડેટર છે એને ક્રેડિટરને લેટર લખે છે, એટલે કે જે કસ્ટમર છે એના જે સેલર છે જેની પાસેથી એની ગુડ્સ લીધું છે એને લેટર લખશે બિલ પેમેન્ટની ટાઈમ લિમિટને એક્સટેન્ડ કરવા માટે. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીં, અને એમાં આપણે લેટર જોઈએ છીએ કે જે ડેટર છે એને ક્રેડિટરને લેટર લખશે ટાઈમ લિમિટને એક્સટેન્ડ કરવા માટે. ડ્રાફ્ટ અ લેટર ફ્રોમ ધ ડેટર ટુ ધ ક્રેડિટર રિક્વેસ્ટિંગ ધ લેટર ટુ ગીવ એક્સટેન્શન ઓફ ટાઈમ લિમિટ ફોર ધ પેમેન્ટ ઓફ બિલ. બિલ પેમેન્ટ કરવાની ટાઈમ લિમિટને એક્સટેન્ડ કરવા માટેનો લેટર છે જે ડેટર એના ક્રેડિટરને લખે છે. બે સાઈડ બે એડ્રેસ લખી નાખવાના, અને સેન્ડરનું એડ્રેસ આ સાઈડ આવશે રાઈટ સાઈડમાં, અને લેફ્ટ સાઈડમાં આવશે રિસીવરનું એડ્રેસ. સેન્ડરના એડ્રેસની નીચે ડેટ આવશે, અને રિસીવરના એડ્રેસની નીચે ડિયર સર. એના પછી આપણે સબ્જેક્ટ લખશું એક્સટેન્શન ઓફ ટાઈમ લિમિટ ફોર ધ બિલ પેમેન્ટ, કે પછી પેમેન્ટ ઓફ બિલ, કે પછી તમે બિલ નંબર અહીંયા બતાવી શકો કે કયા બિલની તમે વાત કરો છો. વી હેવ રિસીવ્ડ યોર અર્લિયર રિમાઇન્ડર્સ રિક્વેસ્ટિંગ અસ ટુ પે ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ બિલ. વી આર સોરી ફોર ધ ફેક્ટ દેટ વી હેવ ડિલેડ પેમેન્ટ ફોર સચ અ લોંગ ટાઈમ. સો આમાં સૌથી પહેલાં આપણે એમ લખવાનું કે તમારા રિમાઇન્ડર્સ અમને પહેલાં મળ્યા છે, અને અમે તમે એમાં લખ્યું છે કે બિલ અમારું આઉટસ્ટેન્ડિંગ છે એ પે કરી દો. અમે સોરી કહીએ છીએ કે અમે આટલા લોંગ, એમ કે આટલા લાંબા ટાઈમ સુધી પેમેન્ટને ડિલે કર્યું, મોડું કર્યું આટલા લાંબા ટાઈમ સુધી. પછી એકચ્યુઅલી વી આર ફેસિંગ સર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ફોર ધ પાસ્ટ 6 મંથ્સ. એમાં એકચ્યુઅલી શું છે કે અમે છેલ્લા 6 મહિનાથી, પાસ્ટ 6 મંથ્સ એટલે છેલ્લા 6 મહિનાથી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, એટલે અમારે પૈસા રિલેટેડ બહુ મોટી પ્રોબ્લેમ છે અત્યારે. એઝ યુ નો ધ ક્રિટિકલ ગવર્મેન્ટ હેઝ એઝ યુ નો ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ રેઇઝ્ડ એક્સાઇઝ ડ્યુટી ઓન લેધર ગુડ્સ ફોર 5-10%. This sudden change in policy affected our company's financial position for the time being. એટલે જેમ તમને ખબર છે એમ કે ગવર્મેન્ટ એમ કે અન્ય લેધરના ગુડ્સ કંઈક ગુડ્સનો બિઝનેસ હશે ને એના રિલેટેડ જ કંઈક એને પરચેસ કર્યું હશે જેનું બિલ આઉટસ્ટેન્ડિંગ હશે. સો ઈ એમ કહે છે કે તમને જેમ ખબર છે એમ, એટલે ઈ એના સેલરને કહે છે કે તમને ખબર છે એમ કે ગવર્મેન્ટે અત્યારે એક્સાઇઝ ડ્યુટી છે લેધર ઉપર એ 5-10% સુધી વધારી રહી છે, અને આ સડન ચેન્જ છે, આ ઓચિંતાનો પર્સન્ટેજમાં એક્સાઇઝ ડ્યુટીમાં ચેન્જ આવી ગયો, એના લીધે અમારી કંપનીમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ ચાલે છે. અમારી કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન છે એ અત્યારે સરખી નથી, એની અફેક્ટ આવી છે અમારે આ એક્સાઇઝ ડ્યુટી જે વધારી છે, એની ઇફેક્ટ અમારા બિઝનેસને ફાઇનાન્શિયલ પોઝિશનમાં થઈ છે. વી ધેરફોર રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ અસ 2 મંથ્સ એક્સટેન્શન ફોર ધ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ બિલ. એટલા માટે જ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને હજી 2 મહિનાનું વધારે ટાઈમ આપો અમારા આઉટસ્ટેન્ડિંગ બિલને પે કરવા માટે. અમારા ટાઈમ લિમિટ 2 મહિનાની વધારી દો. વી હોપ ટુ રિસીવ પોઝિટિવ રિપ્લાય ફ્રોમ યુ વેરી સૂન. અમને આશા છે તમારી સાઈડથી એક પોઝિટિવ રિપ્લાય અમને ઝડપથી મળશે. યોર્સ ફેથફુલ ઇન, પછી જઈ તમે અહીંયા નામ લખ્યું હોય. સો આ હતો ડેટર સાઈડથી એના ક્રેડિટરને
એટલે કે કસ્ટમર છે એ એના સેલરને કહે છે કે ભાઈ અમને પ્રોબ્લેમ્સ છે, અમે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, અમને ગવર્મેન્ટ ડ્યુટી વધારી, કે એ તમે તમારી રીતે લખી શકો, બટ આપણે એવો લેટર લખવાનો છે કે જે ક્રેડિટર છે એ ટાઈમ લિમિટને એક્સટેન્ડ કરવા માટે માંગી જાય. સો આ લેટર તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ બીજા લેટર્સ અને બીજા બિઝનેસ કમ્યુનિકેશનના ક્વેશ્ચન આન્સર્સ છે, શોર્ટ નોટ્સ છે, એના વિડીયોઝ જલ્દી આવી જશે. તમને કંઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરજો અને થેન્ક્સ ફોર વોચિંગ.